ટ્રાય અને ખરાબ હેરની ચમક પાછી મેળવવા માંગતા હો અને આકર્ષક અને સ્ટ્રેટ લુક માંગો છો તો પછી કેટી એડવાન્સનું હેર કેર બોટોપ્લેક્સ કેમિકલ ફ્રી ની સારવાર તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે। તે આવી રીતે કામ કરે છે જેમ કે હેરની દરેક સારી પ્રક્રિયા એક કોમ્પ્રિહેન્સિવ ક્લાયન્ટ કન્સલ્ટેશનની સાથે શરૂ થાય છે। આ એક રેવોલ્યુશનરી ટ્રીટમેન્ટ છે જેમાં ના તો હેરનો કલર ચેન્જ થાય છે અને ના તો ફિક્કો થાય છે। ક્લાયન્ટના હેરનું ટેક્સચર ચેક કરો અને ખાતરી કરો કે તમે ફાઇનલ રિઝલ્ટ માટે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટને સમજી રહ્યા છો। એકવાર તમે એન્ડ રિઝલ્ટને સમજી જાઓ ત્યારે વારને સારી રીતે ધોઈને પ્રોસેસ શરૂ કરો અને તે પણ કેર થેરેપીના ક્લેરિફાઇંગ શેમ્પૂથી, એક વખત નહીં પરંતુ બે વખત। વર્જિન હેર માટે તે 3 વખત સુધી હોવું જોઈએ, પરંતુ કેમિકલી ટ્રીટેડ હેર માટે માત્ર 2 વખત પૂરતું છે। તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ પ્રોડક્ટને સ્કેલ્પ પર મસાજ કરવાનું નથી અને એને ઘસવાનું પણ નથી। આના પછી હેરને ટોવેલથી 100% સુકાવો અને ખાતરી કરો કે હેરમાંથી પાણી ટપકતું ના હોય। હેરને બરાબર સેક્શનમાં બાટી લો। મોટા ભાગના હેર ટાઈપમાં વોલ્યુમ અનુસાર 4-5 સેક્શન કરવા પડશે। કેમિકલ ટ્રીટમેન્ટમાં આ વાતનું ધ્યાન રાખો કે ક્લાયન્ટના હેર પર ટ્રીટમેન્ટ લગાવતા પહેલા તમે ગ્લોવ્સ પહેરેલા હોય। હવે એક પછી એક વારના સેક્શન પર સફિશિયન્ટ માત્રામાં ટ્રીટમેન્ટ લગાવો, ધ્યાનમાં રાખીને કે તે બરાબર માત્રામાં લાગે। નેક એરિયાથી શરૂ કરીને વાળની ટોચ પર આવો। આ ધ્યાનમાં રાખો કે ટ્રીટમેન્ટ સ્કેલ્પથી 1/2 ઇંચ દૂર જ લાગે। શોલ્ડર લેન્થ વાર માટે પ્રોડક્ટની રેકમેન્ડેડ માત્રા 30-35 ml વચ્ચે હોવી જોઈએ। મિડવેસ્ટ લેન્થ વાળ માટે 40-45 ml અને કમર સુધીની લેન્થ વાર માટે 50-55 ml। દરેક સેક્શનમાં ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ રાખો। એકવાર ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય, ટ્રીટમેન્ટને સમાન રૂપે ફેલાવવા માટે હેરને કોમ કરો। હવે તમારા વાળને શાવર કેપથી રેપ કરો। આના પછી મીડિયમ હીટ પર હરેક સેક્શનને વારને 100% બ્લાસ્ટ ડ્રાય કરો। પ્રોસેસ પૂરી થયા પછી વારના પ્રકાર પર આધાર રાખીને 6-7 સ્ટ્રોક સાથે ઈચ્છિત ટેમ્પરેચર સિરામિક ફ્લેટ હેર આયનથી દરેક સેક્શનને આયન કરો। વર્જિન વાર માટે આયનિંગ ટેમ્પરેચર 210°C સુધી હોવું જોઈએ। કલર યા કેમિકલ ટ્રીટેડ હેર માટે આયન ટેમ્પરેચર 190°C સુધી હોવું જોઈએ। ઓવર પ્રોસેસ અથવા સેન્સિટાઇઝ વાર માટે આયનિંગ ટેમ્પરેચર 170°C સુધી હોવું જોઈએ। પૂરી પ્રોસેસનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હેર આયનિંગ, જેથી કરીને 5-6 મહિના સુધીનું લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ એન્શ્યોર થઈ શકે। હવે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે, જુઓ વાર કેટલા સ્મૂથ, સ્ટ્રેટ, લસ્ટર્સ અને લાઇવલી થઈ ગયા છે। આ છે પરફેક્ટ શાઇની અને હેલ્ધી હેરનું ડેફિનેશન। લોંગ લાસ્ટિંગ રિઝલ્ટને વધારવા માટે ક્લાયન્ટને સલાહ આપો કે તેઓ ઓછામાં ઓછું 48 hours સુધી વારને ના ધોવે અને કેર થેરેપીના રેકમેન્ડેડ આફ્ટર કેર પ્રોડક્ટ જ યુઝ કરે।